હજી બે સંખ્યા શોધવાની બાકી છે. આ તો બે ત્રણ શોધી, હવે બે સંખ્યા
સાથે સરવાળો કરી લસાઅ લઈ અને શોધી. હવે આના જવાબ કેટલા છે? 11 24. ત્રીજી ચોથી સંખ્યા કઈ રીતે શોધવાની? તો 11 24 વત્તા 1 તૃતીયાંશ અને એનો લસાઅ લઈ અને આ ક્રિયા કરવાની. પાંચમી સંખ્યા માટે 11 24 વત્તા 1 તૃતીયાંશ જેમ અહીંયા કર્યું કે 5 12 વત્તા 1 તૃતીયાંશ પછી ફરીથી 5 12 વત્તા 1 તૃતીયાંશ એવી જ રીતે આ જવાબને 1 તૃતીયાંશ અને 1 તૃતીયાંશ સાથે ગુણવાનો સોરી સરવાળો કરવાનો એટલે તમને ચોથી અને પાંચમી સંખ્યા મળશે એમ જેમ આગળ જવું હોય અને એના જવાબો સાથે આ સંખ્યાઓને ગુણતા જઈએ તો એમ આગળ વચ્ચેની સંખ્યાઓ આપણને મળતી રહે છે તો આગળની બે સંખ્યા તમારે જાતે શોધવાની રહેશે ચાલો
9 મહિના ખાનામાં એક લીધું
બે વાર ત્રણ એક વાર આ ત્રણ તો કેટલી વાર થયા ત્રણ ચાર ત્રણ વાર છે આ પાંચ તો પાંચ પાંચ વાર આપેલા છે છ તો એક બે ત્રણ ને ચાર વાર છે બે વાર છે આઠ એક વાર અને નવ એક કુલ કેટલા થયા આવૃત્તિ ચિહ્નો તો બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ને પાંચ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ કુલ કેટલા આવૃત્તિ ચિહ્નો થયા વીસ એટલે કે ટોટલ વીસ અંક છે જુઓ બે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ અંક છે તો આ થયું આપણું આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ કોષ્ટક એના પછી નીચે પ્રશ્ન છે સૌથી વધારે ગુણ કેટલા છે તો સૌથી વધારે પણ તો એ ગુણ કેટલા છે આમ જોઈએ તો સૌથી વધારે ગુણ કેવા હોય તો નવ પણ સૌથી વધુ વખત આવતા હોય એવા ગુણ કેટલા છે તો પાંચ પાંચ એ સૌથી વધુ વખત આવતા ગુણ છે એના પછી સૌથી ઓછા ગુણ કેટલા છે તો એક ગુણ જોવા જઈએ તો એક ગુણ એ સૌથી ઓછામાં ઓછો ગુણ છે સૌથી વધુ ગુણ નવ અને સૌથી ઓછા ગુણ એક અને સૌથી વધુ વખત આવતા હોય એવા ગુણ કહે તો પાંચ એના પછી છે માહિતીનો વિસ્તાર શું છે તો વિસ્તાર જોઈએ સૌથી મોટી સંખ્યા નવ છે અને સૌથી નાની સંખ્યા એક નવ માંથી એક જાય તો કેટલા વધે આઠ તો એનો વિસ્તાર કેટલો થયો આઠ અને ચોથો છે કે અંક ગણતરીય સરાસરી શોધો આ સંખ્યાઓની સરાસરી શોધવાની છે માટે આપણે દરેક સંખ્યાનો સરવાળો કરી અને વીસ વડે ભાગો તો એની સરાસરી મળી જશે માટે આની સરાસરી તમારે શોધવાની રહેશે તમારે ફરીથી સ્વાધ્યાય 3.1 ગણિતની નોટમાં લખવાનું રહેશે.